જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે પરિવર્તિની એકાદશી ક્યારે છે, મુહૂર્ત, પારણા, વ્રતની વિધિ, મહાત્મય તથા આ એકાદશીને પરિવર્તિની એકાદશી શા માટે કહે છે અને આ એકાદશીની સુંદર પવિત્ર કથા વાર્તા સાંભળીશું. મિત્રો, આ એકાદશી એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી, જેને પરિવર્તિની એકાદશી કહે છે, જે આ એકાદશીનો પ્રારંભ થાય છે તારીખ 13 સપ્ટેમ્બર શુક્રવારે રાત્રે 10:40 શરૂ થઈ તારીખ 14 સપ્ટેમ્બર શનિવારે આ એકાદશી પૂર્ણ થાય છે. તો મિત્રો, એકાદશી હંમેશા ઉદયતિથિ અનુસાર જ રહેવામાં આવે છે, તો આ એકાદશીનું વ્રત તારીખ 14 સપ્ટેમ્બર શનિવારે રાખવાનું રહેશે અને આ એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ 15 સપ્ટેમ્બર રવિવારે સવારે 6:08:34 કરી લેવાના રહેશે. મિત્રો, ભાદરવા મહિનાની સુદ પક્ષની એકાદશી જાણીએ અજાણીએ થયેલા પાપમાંથી મુક્તિ અપાવે છે. આ દિવસે ક્ષીર નિંદ્રામાં સુતેલા ભગવાન વિષ્ણુ પોતાનું પડખું ફેરવે છે. આથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપે રાજા બલિ પાસેથી 3 ડગલામાં બધું જ માગી લીધું હતું, આથી તેમને વામન એકાદશી પણ કહે છે તથા આ એકાદશીને જલઝીલણી એકાદશી પણ કહે છે. આ દિવસે બ્રહ્મા, વિષ્ણુ અને ત્રણેય લોકની પૂજા કરાય છે તથા લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા કમળ પર બેસેલા મા લક્ષ્મી માતાની પૂજા કરાય છે. એકાદશીના આ દિવસે પ્રાતકાળે વહેલા ઉઠવું, સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી. આ દિવસ એટલે વામન જયંતીનો દિવસ. આથી આ દિવસે ભગવાન વિષ્ણુની વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુને શુદ્ધ જળ ચડાવવું, ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવી, ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવી, ગંધ, ફૂલ, ધૂપ, દીપથી પૂજન સામગ્રી અર્પણ કરવી અને વિષ્ણુ સહસ્ત્રનો જાપ કરવો, ભગવાન વામનની કથા સાંભળવી, ત્યાર પછી ભગવાનને દહીં તથા કાકડીનું નિવેદ્ય ધરાવવું. આ રીતે વિધિ વિધાન સાથે પરિવર્તિની એકાદશી વ્રત કરનારને અશ્વમેઘનું ફળ મળે છે. જાણીએ અજાણીએ થયેલા પાપો દૂર થાય છે. વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતું પરિવર્તિની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મય. હવે સાંભળીશું વ્રતની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું, હે ભગવાન, ભાદરવા સુદ એકાદશીનું નામ શું છે, ક્યાં દેવનું પૂજન તેમાં કરવાનું હોય છે, તેનું વિધાન શું છે તથા તેનું પુણ્ય કેટલું મળે છે તે મને તમે કહી સંભળાવો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી પણ કહેવામાં આવે છે. તે સઘળા પાપોને હરનારી છે, મહાપુણ્યકારક છે અને સ્વર્ગ મોક્ષ આપનારી છે. એ જ એકાદશી વામન જયંતી પણ કહે છે. એની કથાને સાંભળવાથી સઘળા પાપોનો નાશ થાય છે. હે રાજન, મોક્ષ આપનારી આનાથી બીજી કોઈ એકાદશી નથી, એટલા માટે શુભ ગતિથી ઈચ્છાવાળાએ આ એકાદશીનું વ્રત કરવું, જે મારા ભક્તો મારામાં જ પરાયણ થઈને ભાદરવા સુદ એકાદશીના દિવસે વામનની પૂજા કરે છે તેઓ ત્રણેય જગતોની પૂજા કરી ચૂક્યા ગણાય છે અને તેથી નારાયણની સમીપમાં જાય છે. માણસો ભાદરવા સુદ એકાદશીના દિવસે કમળો વડે વામનની પૂજા કરે છે. તેઓએ ત્રણેય જગતોની તથા બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ ત્રણેય સનાતન દેવોની પૂજા કરી ગણાય છે. હે રાજન, એટલા માટે જ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી બીજા કોઈ પણ વ્રત કરવાની જરૂર રહેતી નથી. અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા નારાયણ આ એકાદશીના દિવસે શરીર ફેરવે છે, પડખું બદલે છે, તેથી જ તેને લોકો પરિવર્તિની એકાદશી પણ કહે છે. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું, હે ભગવાન, તમે મને જે વાત કરી તેમાં મને કોઈ શંકા થાય છે કે તમે કેમ પોઢો છો, કેમ પડખું પડલો છો, તમે બલિરાજાને કેમ બાંધેલો, પૃથ્વીને દેવો જેઓ પ્રસન્ન થયા ત્યારે તેઓએ શું કર્યું, ચાતુર્ય માસમાં ધર્મ કરવાવાળાએ ક્યુ વ્રત કરવું, તેનો પ્રકાર કેવો છે, હે પ્રભુ, આપ પોઢો છો ત્યારે મનુષ્ય શું કરે છે, આવી મારી મૂંઝવણો છે, માટે તમે મને વિગતથી સંભળાવો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, પાપને હરનારી એક ઉત્તમ કથા સંભળાવું છું. પહેલા ત્રેતાયુગમાં બલિ નામે દૈત્ય હતો, તે મારો ભક્ત હતો,
મારામાં જ પરાયણ અને નિત્ય મારી જ પૂજા કરતો હતો. એ બલિ જપ વડે અને જુદા જુદા સ્તોત્રો વડે હંમેશા મને પ્રસન્ન કરતો હતો. બ્રાહ્મણોનું નિત્ય પૂજન કરતો હતો. યજ્ઞ કરવા નિરંતર તત્પર રહેતો હતો. એ બલિ એવો મહાત્મય હતો તો પણ તેણે ઇન્દ્રની સાથે દ્વેષ કરીને મેં આપેલું સ્વર્ગ જીતી લીધું, તેમજ આ લોક પણ જીતી લીધો. તેથી સઘળા દેવતાઓ એકઠા થઈ મારી પાસે આવીને આ હકીકત જણાવવી એવો વિચાર કરીને ઋષિઓની સાથે વિષ્ણુ પાસે ગયા. પછી ઇન્દ્ર, બૃહસ્પતિ અને બીજા પણ દેવોએ પ્રણામ કરીને મારી સ્તુતિ કરીને કેટલાય પ્રકારેથી પૂજા કરી. તેથી જ મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો ને બાળક છતાં પણ સમસ્ત બ્રાહ્મણ રૂપી ઉગ્ર રૂપ ધારણ કરીને બલિરાજા જે સત્યને ગ્રહણ કરી ઊભો હતો તેને જીતી લીધો. યુધિષ્ઠિરે કહ્યું, હે દેવેશ, હું આપનો ભક્ત છું, માટે વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેવી રીતે જીત્યો હતો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, તું મને ત્રણ પગલા જેટલી પૃથ્વી આપ, તેથી તને ત્રણ જગતનું પુણ્ય થશે, એમાં સંદેહ નથી. એવી રીતે માગવાથી તે વાતે કબૂલ થયો. પછી તરત જ મારું શરીર વધવા લાગ્યું. મારા પગ પાતાળમાં રહ્યા, પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા, સ્વર્ગમાં કેડી રહી, મહાલોકમાં પેટ રહ્યું, જનલોકમાં હૃદય રહ્યું, તપોલોકમાં કંઠ રહ્યો, સત્યલોકમાં મુખ રહ્યું અને તેનાથી ઉપલા ભાગમાં માથું રહ્યું. એવી રીતે મારું શરીર વધી ગયું. તે વખતે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રગણ, યોગ, ઇન્દ્ર, દેવ અને શેષ વગેરે સઘળા જુદા જુદા પ્રકારેના વેદના સુક્તોથી મારી સ્તુતિ કરવા લાગ્યા. હે રાજન, મેં એક પગલામાં આખી પૃથ્વી પૂરી લીધી ને બીજા પગલામાં સ્વર્ગ પૂરી લીધા, માટે હવે મને ત્રીજું પગલું મૂકવા માટે સ્થાન આપ. એવી રીતે મેં કહ્યું ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે તેણે પોતાનું માથું આપ્યું, એટલે તેના ઉપર પગ મૂકી મેં મારા ભક્ત બલિને પાતાળમાં ઉતારી દીધો. છતાં પણ તેણે મર્યાદા છોડી નહીં, એથી જ હું પ્રસન્ન થયો. પછી મેં મહાત્મા બલિને કહ્યું, હે નારદ, હે બલિરાજા, હું નિરંતર તારે પાસે જ રહીશ. ભાદરવા સુદ એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે જ રહે છે, બીજું સ્વરૂપ સમુદ્રોમાં ઉત્તમ જે ક્ષીરસાગર છે તેમાં શેષના ગોપર સૂવે છે, એમ જ્યાં સુધી કારતક સુદ એકાદશી આવે છે ત્યાં સુધી હું રહું છું. હે રાજન, આ એકાદશી પવિત્ર મહાપુરાણ ને પાપોને નાશ કરનારી છે, માટે તે દિવસે નિયમપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ. આ એકાદશીના દિવસે ત્રણેય લોકના પિતામહ નારાયણ શરીર ફેરવે છે, માટે તે દિવસે તેનું પૂજન કરવું. તે દિવસે દાન આપવાથી ને જાગરણ કરવાથી મોક્ષ મળે છે. હે રાજન, એવી રીતે જે માણસ સઘળા પાપ નાશ કરનાર ને મોક્ષને આપનાર આ શુભ એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈ ચંદ્રની જેમ શોભે છે, તેને હજાર અશ્વમેઘનું ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ રીતે પરિવર્તિની એકાદશી વ્રતની કથા પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતું પરિવર્તિની એકાદશી વ્રતની વિધિ, મહાત્મય અને કથા વાર્તા. મિત્રો, એકાદશીનું આ વ્રત પાપને નાશ કરી પુણ્યને પ્રાપ્ત કરનારું છે. આ એકાદશી વ્રત જે કોઈ નથી કરી શકતા તેઓએ સાત્વિક ભોજન ગ્રહણ કરીને પણ કરી શકાય છે. તે દિવસે કાંદા, લસણ, ચોખા ખાવા નહીં, જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં. આમ તન મનથી પવિત્ર રહીને પણ એકાદશીનું વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તુલસી અને શાલિગ્રામની પૂજા કરવી, પ્રાર્થના અર્ચના કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો, આ દિવસે સૂવું નહીં, સંધ્યા પછી ભગવાનનું ભજન તથા પ્રાર્થના કરવી, બની શકે તો 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું, જો શક્ય અને શક્તિ હોય તો ગાયને ઘાસચારો ખવડાવવો અથવા ઘરમાં બનેલી ઘી લગાવેલી રોટલી ગાયને ખવડાવી, પક્ષીને દાણાચણ નાખવા, બ્રાહ્મણોને દાંગ દક્ષિણા આપવી, દરિદ્ર નારાયણને ભોજન કરાવવું, જેનાથી આ એકાદશીનું ફળ અનેક ગણું વધી જશે. તો મિત્રો, તમે સાંભળી આ શુભ પરિવર્તિની એકાદશી વ્રતની વિધિ, મહાત્મય તથા કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને ખૂબ જ ગમી હશે. તો મિત્રો, વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.